છું. જ્યારે આ લેક્ચર શરૂ થાય પહેલાં એકવાર ઓનેસ્ટલી સ્વીકારી લઉં કે આજના કલાક, બે કલાક, ત્રણ કલાક, કેમ કે મને નથી ખબર આજે કઈ રીતે કઈ ડોહી હાંડીએ ચડશે. સો આગળ જતાં જોઈએ, આજે શરૂ થવાનો ટાઈમ ફિક્સ છે, પૂરું થવાનો કોઈ ટાઈમ નથી. તો મને ખબર છે ઘરે જવાની ઉતાવળ ને જ હોય, પણ આઈ હોપ કે ફ્રેશ થઈને બેઠા છો, કેમ કે વચ્ચે નીકળવા મળશે આજે એ પણ ફૂલમ ફાસ પણ ચાલશે નહીં. સો અગર કોઈ એવી ફરિયાદ કરી, યુ હેવ ટુ મેનેજ, અહીંયા જ મેનેજ કરવાનું રહેશે. નંબર વન, ઓકે સર. તો આજે આપણે શરૂ થવાનો સમય છે, બટ પૂરું થવાનો સમય નથી. સેકન્ડ થિંગ કે આજના બે કલાકના લેક્ચરમાં, એઝ યુઝ્યુઅલ વી ઓલ નો કે આપણે બાપુની જ્યારે બી વાત થાય ત્યારે થોડાક ઇમોશનલ થઈ જાય, રાઈટ? આપણી ભાષામાં જેવા આપણે થાય છીએ, એવા પછી શું થાય આપણે ખબર છે. તો પ્રોબેબલી આ ચાન્સીસ છે હું કંટ્રોલ કરીશ, કેમ કે કાલ આખી રાત મેં જ કંટ્રોલ કર્યો, કંટ્રોલ. સો આઈ ટ્રાઈડ માય બેસ્ટ કે હું કંટ્રોલ કરું અને ઇમોશનલી થોડોક આમ બે ખોદા પડતો વહી ન જવાય. પણ છતાં એવું થાય તો તમારે એમ કરું હું એમ કહેવાનું, રાઈટ? કેમ કે એડિટિંગ તો વિડીયો થાય, લાઈવ તો કે એડિટિંગ થાય નહીં, પણ લગભગ આપણે એમ માનવાનું કે આપણે જોવે કોણ. સો આપણે તો એ જ રહેશું જે હતા, પણ મજા આવશે. તો સર ગાંધીની શરૂઆત કરીએ. પહેલી પ્રશ્ન, પહેલી વાત, દેટ વાય વી નીડ ટુ સ્ટડી ગાંધી, ગાંધીને શું કામ સમજવો જોઈએ, શું કામ ભણવો જોઈએ. સો દેર આર મેની થિંગ્સ, ઘણી બધી વસ્તુ એવી છે જેના માટે ગાંધીને ભણવો જોઈએ, સમજવો જોઈએ. દાખલા તરીકે પહેલી વાત કે જે એનું એને સૂત્ર આપ્યા છે, સત્ય અને અહિંસા, અને આજે એના ઉપર તો આખું વર્લ્ડ 2 ઓક્ટોબરને શું મનાવે છે, અહિંસા દિન તરીકે. તો મતલબ કંઈક તો એનું એ માણસમાં હતું. ધ ઓનલી ઇન્ડિયન ઇન ધ વર્લ્ડ, એકમાત્ર ભારતીય કે જે વિશ્વમાં સૌથી વધુ દેશમાં પહોંચ્યો છે. મતલબ કે આજે તમે ઓલમોસ્ટ એવું કહેવાય છે મોર ધેન 100 કન્ટ્રીઝ, કેટલા, 100 કરતાં દેશ વધારે એવા છે વિશ્વમાં કે જે દેશમાં તમને ગાંધીનું પૂતળું મળશે જોવા, એના રોડ રસ્તા કહી ગયા. મોર ધેન 100 કન્ટ્રીઝ સૌથી વધારે, એનો મતલબ એવું છે કે આ માણસમાં કંઈક તો હતું, બરાબર? એ પહોંચ્યો છે ઘણા સુધી. એક જ એવો માણસ કે જેમણે એવું કહેવાય કે સત્ય અને અહિંસા એ ટાઈમમાં, ક્યારે, જ્યારે આપણે ફર્સ્ટ વર્લ્ડ વોર ને સેકન્ડ વર્લ્ડ વોર ને ચાલતું હતું એ ટાઈમમાં, એને એ ટાઈમમાં જ્યારે બધા હથિયારની ભાષા સમજતા હતા અને જ્યારે વોરની ભાષા હતી એ સમયમાં, એને વિધાઉટ કે લાઠી બી નહીં ઉઠાવવાની, અને શું કરી દીધું એને, આ ભારતને આઝાદીના રસ્તે એને એક આખું થોટ ક્રિએટ કરી, ઇન્ડિયા આખું એની પાછળ વહેતું થઈ ગયું. ઇવન આપણે તો કહીએ છીએ કે ધ ફર્સ્ટ નેશનલ લીડર આને કહી શકાય, કે જે ક્યારે આપણે મેળવ્યો, 1920, બિકોઝ અસહકારના આંદોલનમાં જે રીતે ભારત એની પાછળ આવ્યું એ જોતા એવું લાગે કે ઇન્ડિયાએ પહેલી વખત કોઈ એક જ માણસ ઉપર વિશ્વાસ રાખ્યો હોય તો કોણ હતો, ગાંધી. અને ગાંધી ઉપર એને એટલો ટ્રસ્ટ રાખ્યો કે ગાંધી બાદમાં આગળ જતા કે એને એક ડ્રીમ બતાવ્યું કે આવું થઈ શકે, અને લોકો એને બિલીવ કરતા થયા. એની પહેલાં ઘણા બધા હતા, પણ લોકોને એવો ટ્રસ્ટ નહોતો કે ભારતને છોડાવી શકશે, પણ આનામાં માણસોને ટ્રસ્ટ આવ્યો. તો કંઈક તો એનામાં હતું. અગર એ માણસને આપણે સમજવો જોઈએ તો જનરલી પીપલ એના માટે એના વિશે જે જાણે છે ને, કયું જાણે છે ખબર છે, આફ્ટર 1915, 1915થી લઈને આપણે ક્યાં સુધી જાણીએ છીએ, 1948, 30th of January, બરાબર છે? બટ બહુ ઓછા લોકો જાણે છે કે 1869થી 1915ની વચ્ચેનો ગાંધી કેવા હતા. અને આ ગાંધીએ જે ભૂલો કરી છે અથવા તો જે રીતના એને પોતાનું બાળપણ વિતાવ્યું અને જે મોટા થયા છે, એ બહુ સ્પષ્ટ શબ્દ સહ પોતાની બુકમાં સત્યના પ્રયોગોમાં લખ્યું છે. અને એ તમે અગર 5 ભાગ છે સત્યના પ્રયોગોના, મતલબ એક બુકની અંદર 5 અલગ અલગ ચેપ્ટર એમ કહી શકાય, તો એ 5ને તમે વાંચો તો તમને આઈડિયા આવે કે ગાંધી બહુ સ્પષ્ટ હતા પોતાના વિશે. અને એણે જે રીતના લખ્યું છે પોતાના ઉપર કે હું આવો હતો, મેં આવું હોવાની સાથે કર્યું, મારી લાઈફમાં આને આ ચેન્જીસ લેવા, એ બધું જોતા એવું લાગે કે આટલું ઓનેસ્ટલી બહુ જવલ્લે જ કોક જ માણસ લખી શકે પોતાના વિશે. તો બાપુને અગર એના પરિવારમાં, જે આગળ તો બધું નોર્મલ ને કોમન હતું, તો આપણે સૌથી પહેલાં આપણે ભણીએ બાપુનું, શું ભણીશું, બાળપણ. તો સમજીએ કે બાપુ બાળપણમાં કેવા હતા. તો બાપુનો જન્મ ખૂબ બાળપણમાં થઈ ગયો હતો, 1869માં 2 ઓક્ટોબર. અને બાપુનો જ્યારે જન્મ થયો ત્યારે તમને આશ્ચર્ય થશે કે બાપુના માતાનું નામ શું હતું, પુતળીબાઈ, કસ્તુરબા નહીં ભાઈ. એને બા કહેતા, પણ 1906 પછી જ્યારે શું લઈ લીધું, બ્રહ્મચર્ય. પણ પહેલાં એને બા, ઇટ ડઝન્ટ મીન કે એના બા હતા, બરાબર? બાપુના બા કોણ હતું, પુતળીબાઈ. અને પુતળીબાઈ છે એ ચોથા પત્ની હતા, કોના, કરમચંદના.
ઓહો એમાં ક્યાં આવ્યું? આગળ આ બધું નોર્મલ હતું, બરાબર. તો કરમચંદ દિવાન હતા પોરબંદરમાં રાણા સાહેબને ત્યાં, અને કરમચંદ ગાંધી એના ચોથા પત્ની પુતળીબાઈ, અને એને ત્યાં ગાંધીજી છે જન્મ લે છે. અને ગાંધીજી ધીમે ધીમે એ બાળપણ કેવું પોતાનું, કઈ રીતના ઉછેર થયો, કોનાથી પ્રભાવિત થયા, બાળપણમાં શું શું કર્યું, એ બધી વસ્તુ સત્યના પ્રયોગોમાં પહેલા ચેપ્ટરમાં બહુ મસ્ત લખે છે. તો બાપુએ કીધું, બાપુની સૌથી એમ કે મેમોરેબલ વાત કહે તો બાપુએ બહુ સ્પષ્ટ કીધું કે મારી સૌથી મેમોરેબલ વાત હોય ને તો મને એક ટાઈમે ખબર પડી, મતલબ કે હું જ્યારે નાનપણથી હું સૌથી વધારે કોઈ નજીક રહ્યો હોય ને તો એ મારી માની નજીક રહ્યો. અને મારી માં છે ને, આજે હું જે એક વસ્તુ મારી અંદર છે જે અગર હું ક્યાંથી શીખ્યો હોય તો મારી મામાંથી શીખો, ને એ છે શું? ઉપવાસ. કે બાપુ વારે વારે ગમે આ પલાઠી વાળીને બેસી જતા કે હું ઉપવાસ ઉપર બેઠો છું. અગર બાપુ આ થોટ આ ક્યાંથી શીખ્યા હોય તો ક્યાંથી શીખ્યા હતા? પુતળીબાઈમાંથી. કે જે રીતે મારી માં, એટલે કે એવી માં કે જે મહિનાના 30 દિવસમાંથી મિનિમમ 20 દિવસ કોઈને કોઈ વાર તહેવાર રહેતી હશે. આજે 11 છે ને આજે પૂનમ છે ને આજે અમાસ છે ને આજે ફલાણું છે ને આ છે ને તે છે, તો સતત ઉપવાસમાં ઉપવાસમાં રહેતી. અને હું મારી માને સતત પૂછતો કે એવું બધું તો છે શું, કેમ તું એટલી બધી ભૂખી રહી શકે, આનું કારણ શું? તો એ મને કંઈક ને કંઈક એના એવા પાઠ સમજાવતી કે જેનાથી મને એમ થતું કે ના, મારી માં કે છે બહુ સારું છે, શરીર માટે ઉપવાસ બહુ સારો, ધાર્મિક રીતે બી સારું, બધી રીતે. તો ધીરે ધીરે મારી અંદર કયા બીજ રોપાતા હતા? ઉપવાસના, અને ઉપવાસના મહત્વના, કે કઈ રીતે ઉપવાસ તમને મદદરૂપ થઈ શકે છે તમારા પર્સનલ લાઈફમાં બી. તો આ એક ઉપવાસવાળું પોઈન્ટ છે ને હું ક્યાંથી શીખો? તો મારી માતામાંથી. એક બીજું, ગાંધીજીમાં જે આજે ખરેખર નીડ ઓફ ઈચ એન્ડ એવરી જનરેશન છે જેને કહી શકાય, ધ રિસ્પેક્ટ ટુવર્ડ્સ યોર પેરેન્ટ્સ, જે માતા પિતા તરફ જે એનો રિસ્પેક્ટ હતો એ ગજબ હતો, માઇન્ડ બ્લોઈંગ. અને એ બાપુ ખુદ એમ કે આમ છાતી ઠોકીને કહે છે કે ધ વે આઈ વોઝ રિસ્પેક્ટિંગ માય પેરેન્ટ્સ, જે રીતનો હું મારા માતા પિતાને રિસ્પેક્ટ આપતો હતો એ જોઈને મને બહુ ખુશી હતી. કેમ કે હું અતિશય પાગલ હતો, લાઇક શ્રવણ. બાપુ એમ કહેતા કે નાનપણમાં જ એણે ઘણા બધા પ્લે જોયા હતા, જેમાંથી બહુ વધારે પડતા જે પ્લેથી એ પ્રભાવિત થયા તે હતું હરિશ્ચંદ્ર, બરાબર. જેના કારણે એને શીખવા મળ્યું કે ભાઈ ટ્રુથ ઇઝ એવરીથિંગ, સત્ય છે જ બધું છે, એના સિવાય બીજું કાંઈ નથી. કે એક રાજા જો સત્ય માટે એટલું કરી શકતો હોય તો બીજા કોણ ન કરી શકે. અને એના સિવાય અગર કોઈથી પ્રેરિત થયો તો હતું શ્રવણ, કે કઈ રીતે શ્રવણ છે એ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને આખી જાત્રા કરાવે છે અને પોતાનો જીવ ગુમાવી દે છે વચ્ચે. તો એ શ્રવણવાળી ઘટના છે રામાયણમાં આવે છે. તો રામાયણ અને હરિશ્ચંદ્ર તારામતીનું નાટક, આ બે બાપુની જીવનમાં એટલો બધો પ્રભાવ છોડ્યો હતો કે બાપુએ રામાયણને તો શું કહી દીધું કે ભક્તિ માર્ગનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ગ્રંથ હોય તો એ કયો છે? રામાયણ. સો અકોર્ડિંગ ટુ બાપુ ધ બેસ્ટ એવર, કોઈ અગર ભક્તિ માર્ગ માટે, મતલબ ભક્તિ કરવી છે જો બેસ્ટ હોય તો કયો કીધો છે એને? રામાયણ. તો ચોક્કસ વાત છે કે બાપુ છે વધુ કોને માનતા હશે? રામના જેવું જીવન માનતા હશે, કે જીવન પરિવાર કેવો હોવો જોઈએ આના જેવો. એટલે બાપુ શરૂમાં આ બધા ગ્રંથોથી પ્રેરિત થઈ અને પોતાની લાઈફને એ રીતના અસરકારક બનાવતા કે આગળ વધતા ગયા. તો જે રીતના પોતાના પેરેન્ટ્સને પોતે માનપણ આપતા ને એની સેવા ચાકરી કરતા એ સરાહનીય હતી. બાપુ લખે છે સત્યના પ્રયોગોમાં કે મારા ફાધર કરમચંદ ગાંધી એની લાસ્ટ એજમાં, મતલબ અંતિમ દિવસોમાં બહુ વધુ પડતા બીમાર પડી ગયા હતા, અને બીમાર એટલા હતા કે એ પથારી વર્ષ હતા. તો એવા ટાઈમે બી હું હંમેશા તક ન છોડતો એની સેવા કરવાની. અને સેવા એટલે શું? તો કે હાથ દબાવ, પગ દબાવ સતત. અને એ એટલું કામ શરૂ અમે હું કરતો રાખતો કે મારા ફાધર જ્યાં સુધી મને એમ ન કે બસ મોહન હવે તું જા સુઈ જા, ત્યાં સુધી હું સતત એની સેવામાં રહેતો. તો એની વિશ હતી, એ બાય ફોર્સ નહોતું, બરાબર, એ બાય ડિફોલ્ટ હતું કે મને એમ થતું કે મારે આ સેવા કરવી જોઈએ. તો એ ગુણ એનામાં નાનપણમાં હતા, જે બાપુ લખે છે કે ઘણીવાર તો એવું થતું કે મારા ફાધર સુઈ જતા હું સતત પગ દબાવ્યા જ રાખતો, પછી મને ખબર હોય કે મારા ફાધર સુઈ ગયા છે છતાં બી ઊભો ન થઈ શકતો, વાય કે નહીં નહીં જાગી જાય, અને એને એવી ફિલિંગ આવશે તો કે લે મોહન તો વયો ગયો, મને હજી આ પેઇન થતું હતું, મને દુખતું હતું, મારા હજી પગ કે માથું દબાવતું. તો એટલા માટે પડ્યા રહેતા કે હું રાહ જોતો કે ક્યારે મારા ફાધર એમ કહે છે કે હવે તું જઈને સુઈ જા. તો કેટલી વાર એવું બન્યું છે કે મારે કેટલી કેટલી વાર બેસવું પડે. તો ફાઇનલી જનરલી મારા ફાધરે ધ્યાન રાખતા કે એને ઊંઘ આવવાનો સમય થઈ જાય, એટલે તરત કે મોહન હવે તું જા, મને ઊંઘ આવે છે, અને પછી હું ત્યાંથી નીકળી જતો. એનું વૈવાહિક જીવન બી બહુ ચર્ચામાં બાપુએ. બાપુ વિશે અગર આ વાત તો તમને કોઈને આપને ખબર બી ન પડતી, ઇનફેક્ટ હું તેમ કહું છું તમે કલ્પના બી ન કરી શકો કે બાપુ નાનપણમાં કસ્તુરબા સાથે કેવું વર્તન કરતા અથવા તો એનું એ જીવન કેવું હતું. બાપુ પહેલું જ વાક્ય લખે છે પોતાના વૈવાહિક જીવન વિશે, કસ્તુરબાને વિશે લખવાનું શરૂ કરી પહેલાં જ, કે મારે કસ્તુરબા સાથે મેરેજ થયા એ પહેલાં સગાઈ થઈ હતી. સ્વાભાવિક છે પહેલાં જ સગાઈ થાય, બટ
બટ બાપુએ ઘટસ્ફોટ બીજો કર્યો જે બહુ ઓછા લોકોને ખબર છે. બાપુએ કીધું કે મારી એક નહીં, બે નહીં, ત્રણ સગાઈ થઈ હતી. કેટલી? ત્રણ સગાઈ. વોટ અ લકી મેન. ત્રણ સગાઈ થઈ બાપુની. તો બાપુએ કીધું કે મને ત્રણ સગાઈ થઈ, તમને કેમ ખબર? હું તમને કહું. બાપુ પછી લખે છે, એ જોઈને વધુ આનંદ આવશે આપણે સાંભળીને, કે હું મોટો થઈને એમ એમ ત્યારે મને કીધું કે તારી ત્રણ સગાઈ થઈ હતી. ત્યારે બાપુએ કીધું હે, મતલબ પછી ખુદ બાપુને ખબર નથી. તો વી કેન ઇમેજિન કે કેટલી નાની એજ એની શું થઈ હશે, સગાઈ થઈ ગઈ હશે. કેમ કે પહેલાં તો શું હતું, પેટે ચાંદલા કરી નાખતા કે આ દીધો ભાઈ, આ ફાઇનલ, આનું આની રહે. અને એ પછી મોટા થઈને એ જ રીતના બધે પરણી જતા. બરાબર. જનરલી આગળના સમયમાં તો લગ્ન થઈ જાય પછી ડ્રો ખુલતો કે અચ્છા આ છે. અને આપણે તો એ બધું એવી બધા જૂના જમાનાને હેબિચ્યુઅલ હતા. આજે જે આ સિસ્ટમ છે કે જોવા જવું પડશે, મીટિંગ થશે, ને એક મીટિંગમાં થયું નહીં, હજી બે મીટિંગ કરવી પડશે. તો શું કામ વળવાવાદના શું કામ કહે છે કે હવે એમાં રૂપના રોટલા ન હોય? કેમ કે એને રોટલો નથી મળ્યો, એને એ ચાન્સ મળ્યો નથી. કયો ચાન્સ? કે તમારા શોખ કયા છે ને તમને શું ગમે છે ને તમારો ફ્યુચર પ્લાન. તંબુરો ફ્યુચર પ્લાન નથી, લગ્નનો છે, બીજો કઈ પ્લાન છે ને અત્યારે? ત્યાં તમે જોવા ક્યાં બીજું શું ફ્યુચર પ્લાન હોય? પણ મોટી મોટી વાતો કરે ને તે બધા, બે માણસ મળવા જતા આમ કેટલો ભાવ વિભોર થઈ જાય, અને તેથી જ ના આવે. ગઈ દિવાલમાં વાહો ગઈ ના તૈયાર થઈને ગયા હોય કે આજે મસ્ત તૈયાર થઈને જવું છે, અને તેથી જ પૂછે કે તમારો શોખ શું? બસ હા. તો આ બધી તક છે ને કોને નથી મળી? ભૂતકાળમાં કોઈ આપણે વડવાઓને મળી નથી. ભૂતકાળમાં તો શું થતું તમે માનશો નહીં, કે આ રીતના પેલા વડવાઓ બેઠા ચાર પાંચ ને વાત થતી હોય. હું તો સૂર્ય અને હગાઈની વાત હાલે. સૂર્ય આવ્યો હોય તો સૂર્ય આમ એમ થાય કે હગે વધારે, સૂર્ય ટર્ન મારે આવું પાછું કે નીકળી જાય સૂર્ય. એમ તો સૂર્ય હરમાઈ જાય કે પોતાની સગાઈમાં આગળ નિયમ હતો કે પોતાની સગાઈ લગ્નની વાત થતી ને ત્યાં ઊભું નહીં રહેવાનું, વહી જવાનું, અને પછી એકલો એકલો ઠેકડા મારતો હોય. એટલે ભાઈ બધા એમ કેમ હું થયું, પેટમાં દુખે? મારા બાપુએ કીધું. ધેર વોઝ અ ટાઈમ, આવું ટાઈમ હતું. અને આજે તો દીકરો કહી શકે જેડ્સ નહીં જામે મારું. તેને પપ્પાને પેલો વિચાર હું ખબર, એક ચડા એ વાતનું દુઃખ નહીં કે નહીં જામે, એ વાતનું દુઃખ ખીજું હોય કે અમે આ કેમ ન કહી ગયા. તો બાપુની ત્રણ સગાઈ થઈ સર. કેટલી થાય? ત્રણ. ત્રણમાં સક્સેસફુલ કરી અબકોશ કસ્તુરબાવાળી. અને બાપુની જે લાઈફ હતી, બાપુનું જે લગ્ન જીવન હતું, એ બાપુ જે સત્યના પ્રયોગોમાં એક વાત લખે છે તે થોડી ડરામણી છે. એન્ડ સર, એના ઉપરથી તમે ઇમેજિન કરી શકો કે વોટ વોઝ ધ લાઈફ ઓફ વુમન એટ ધ ટાઈમ. એ સમયે સ્ત્રીઓનું કેવું જીવન હતું? એટલું ભયંકર હાડમારીમાં સાહેબ, કે કસ્તુરબા વિશે બાપુએ જે શબ્દો સત્યના પ્રયોગોમાં લખ્યા છે ને એ વાંચતા તમને કમકમાટી ઉપડે. નાઉ ઇમેજિન કે એ કસ્તુરબા સાથે રિયલમાં થતું શું હશે. બાપુ લખે છે કે એજ એટ એજ ઓફ 13 યર્સ, 13 વર્ષે, 13 વર્ષનો માણસ એટલે કોણ? એક છોકરો, લાઈક 7th-8th સ્ટાન્ડર્ડમાં ભણતો છોકરો. અને આજનું 7th-8th સ્ટાન્ડર્ડનો છોકરો છે તો બહુ હાઈલી મેચ્યોર હોય. આજનું 7th-8th સ્ટાન્ડર્ડનો છોકરો એટલે જૂના જમાનાનો 25 વર્ષનો છોકરો, રાઈટ સર? આજનું છોકરો કેટલા વર્ષ આગળ છે? 10 વર્ષ. મતલબ તમે આજે કોઈ છોકરો તમારી બાજુ બેઠો હોય ને તમે કંઈક વાત કરતા હોય કે ભાઈ શું થયું, તો કે ભાઈ બેબી ભગવાને દીકરાને જન્મ થયો. તો છોકરો એમ પૂછે કે શું વાત કરો છો? બેટા કંઈ નહીં. મેં કંઈ નહીં એમાં શું કહે છે? ભાઈ ડિલિવરી થઈ છે ને બાબા જન્મ થયું, બોલો ને બીજી વાત શું છે, ખબર જ છે. તો એ તમને સમજાવે કે હવે પહેલાં જેવો સમય નથી. તમે એમ કહો કે આ ભાઈ ક્યાં થયો? ભાઈ ભગવાન દીધો ના. એ જનરેશન કઈ? આ મમ્મી ભાઈ ક્યાં આવ્યો? અને જવાબ શું હોય? ભાઈ કોને આપ્યો? ભગવાને. પછી શું કરે? આ ટાઈમ હતો પેલા સર, દેટ વોઝ ધ ટાઈમ. આજે તમે કોઈ છોકરાને એમ પૂછો, તમને પૂછે કે ભાઈ ક્યાંથી આવ્યો, તો તમને એને એ જ કહેવું પડે કે બેડા સી સેક્શન હતું, દેટ વોઝ નોટ નોર્મલ ડિલિવરી. ઓકે, કંઈ વાંધો નહીં, આપણે ટેક કેર કરીશું મમ્માની. આ વાત થાય સાહેબ અત્યારે?
તો આટલી ઇમે પણ એ વખતેના કસ્તુરબા બિચારા કેટલા ભોળા હતા અને થોડાક કહેવાય ને કે જે સ્ત્રીઓમાં પહેલાંથી એક જે આજની તારીખ બી તમને એક લેવલે હજુ આપણે જો સોસાયટીમાં સ્ત્રીઓ છે એક લેવલ સુધી જ હજી એનો હક ભોગવી શકશે બરાબર. બાકી એને શીખવાડેલું છે આપણે કે ને સાદી ભાષામાં ગળહુંધીમાં પાયેલું એમ. જ્યારે નાની સ્ત્રી મોટી થતી હોય ને છોકરી ઘરમાં તો એ લગ્નની એજની થાય ને ત્યાં સુધી મેં એને મગજમાં ફિટ કરી દેવામાં અમુક વસ્તુઓ કે વહેલું ઉઠવું પડશે, હા અરે માં ભેરી નહીં આવે, આ કરવું પડશે, ત્યાં આમ નહીં થાય ને તેમ નહીં થાય ને એટલે ઓલરેડી રેડી હોય બરાબર. અમુક લોકો છે એના કાન બંધ હોય તો તમને એમ થાય ને કે આ કેમ સમજવું કે આના કાન ત્યારે શું હતા, બંધ હતા. અને અત્યારે એવા કેટલા છે 98%. આ કઈ જનરેશન છે, હેન્ડસ્પી ભાઈ સાંભળતા હતા ત્યારે સચનું સૂચના આપતા હતા, ત્યારે હેન્ડસ્પીની શોધ થઈ ગઈ હતી. તો કસ્તુરબા વોઝ ધ ગર્લ, એવી સ્ત્રી એવી છોકરી હતી કે જેની માટે બાપુ લખે છે. ધ્યાનથી સાંભળજો સાહેબ કે કેટલી દયનીય પરિસ્થિતિ હશે. બાપુ સ્પષ્ટ લેવું કે અમે સાથે રમતા, હવે અમારા લગ્ન થઈ ગયા હતા પણ અમે આમ સાથે લખ્યા બે છોકરા જેમ ઘર ગોખલે રમતા એમ ઘર ગોખલે અમે રમતા. અમે બંને ઝઘડતા, અમે બંને રીસાતા અને પાછા એકબીજાને મનાવતા. પણ બીઈંગ અ હસબન્ડ વાઈફ નહીં, જસ્ટ ફ્રેન્ડ્સ. અત્યારે નથી કહેતા વી આર જસ્ટ ફ્રેન્ડ, બાપુ ત્યારે કહેતા વી આર જસ્ટ ફ્રેન્ડ. તો એ ફ્રેન્ડ સાથે કસ્તુરબા સાથે બાપુએ એક વાત કરી ધીમે ધીમે. પછી ધીમે ધીમે બાપુએ કીધું કે અમારા લગ્ન થયા અમને, જ્યારે એક ઘરમાં કસ્તુરબા મારે ત્યાં આવ્યા ત્યારે મારો સતત એક જે તે સમયનો એક યુવાન છોકરાના માઇન્ડમાં એક વિકાર હોય, એક વાસના હોય, એ વાસનાથી હું રત હતો. મને કસ્તુરબા સિવાય કંઈ ન દેખાતું. તો બાપુ કહેતા કે જે છોકરો જે મોહન પોતાના પિતાની સેવા માટે આમ ન્યોછાવર હતો, એક મટકું ન મારતો, એ છોકરો આજે હાથ પગ દબાવે પણ ધ્યાન ક્યાં હોય, રૂમ બાજુ. કે ધ મોમેન્ટ માય ફાધર સેડ કે મોહન જા, એ મોહન બોલે જા તો હું રૂમમાં પૂગ્યો ત્યારે બોલે. તો મતલબ મારું ધ્યાન ક્યાંનું, સતત કસ્તુરબામાં. બાપુ લખે છે કે હું કસ્તુરબાને ત્યાં સુધી શારીરિક રીતે હેરાન કરતો, બાપુ એમ કહી શકે કે પીખ તો એવું કહી શકાય, ત્યાં સુધી કે આઈ નેવર આસ્ક કસ્તુરબા એની ચોઈસ કે એની વિશ છે કે નહીં. ફિઝિકલ ઇન્ટરકોર્સ માટે મેં ક્યારેય કસ્તુરબાને પૂછ્યું નથી. અને આજે જ્યારે આ વાત મને છે ને તેનું ધ્રુજી જાઉં છું કે મેં એક જે જનરલી નોર્મલી ઇન્ડિયન હસબન્ડ કરે છે એવું કે મેં ભારતીય પુરુષ જે જનરલી કરે આ સમયમાં એવું જ મેં શું કર્યું છે, મારી જ પત્ની ઉપર અસંખ્ય વખત રેપ કરેલ છે. એ તો છોડો, ધાર્મિક વિધિ મુજબ શાસ્ત્રો મુજબ એવું કહેવાય છે કે મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન બે પતિ પત્નીએ શરીર સંબંધ બાંધવા જોઈએ. મેં કસ્તુરબાને એ સમયમાં પણ છોડ્યા નથી, આવું બાપુ બહુ બોલ્ડલી લખે છે ક્યાં, સત્યના પ્રયોગોમાં. સો ધીસ ઇઝ બિગ થિંગ. નાવ યુ કેન ઇમેજિન કે કસ્તુરબાની કઈ હાલત હશે અને એવા ટાઈમમાં શી સર્વાઈવ વિથ હિમ, એની સાથે રહ્યા. બાપુ લખે છે કે જ્યારે અમારું પહેલું બાળક આવ્યું, ફર્સ્ટ ચાઇલ્ડ, 4 જ દિવસમાં એક્સપર્ટ થઈ ગયું, બહુ ઓછા લોકોને ખબર છે, વિધિન 4 ડેઝ. વાય? પ્રી મેચ્યોર બેબી. અને પ્રી મેચ્યોરની સાથે સાથે જે એક પ્રેગ્નન્સી દરમિયાન એક લેડીએ કેર કરવાની હોય અને જે પરિવારે સપોર્ટ કરવાનો હોય એ સપોર્ટ અમે ક્યારેય કરવા દીધો નહીં. સો મેં ક્યારેય એવું વિચાર્યું જ નહીં કે માય વાઇફ ઇઝ પ્રેગ્નન્ટ, એટલીસ્ટ મારે આ સમય દરમિયાન ધ્યાન રાખવાનું નહીં, ક્યારેય નહીં. તો આ રીતના આટલી હદે બાપુ હતા. બાદમાં બાપુને 4 પુત્રો થયા, રાઈટ? એ 4 પુત્રોને યાદ કેમ રાખશો? હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ. તો એના માટે તમારે શું રાખવાનું? કોકને તમે કંઈક વસ્તુ આપી દીધી હોય અને પાછી માગવી, શું કહ્યું કે હમરા દે, હમરા વાપિસ દે, કોકને દીધું પાછું માગી લઈને, હમરા દે. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ, આ એના 4 પુત્રો છે. આ સૌથી મોટો, એનાથી નનકો અને સૌથી નનકો, રાઈટ? તો બાપુને 4 પુત્રો હતા, બાપુને પુત્રી એક હતી નહીં. તો 4 પુત્રોમાં હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ જે બાપુને અલગ અલગ સમયે બાપુએ જે રીતને એમાં આમાં કથામાં લખ્યા છે કે મારું જ્યારે હું પહેલી વાર આફ્રિકા ગયો ત્યારે બાળક હતું, ને બીજી વાર આફ્રિકા ગયો ત્યારે મારી પાસે 2 બાળકો હતા, ઇંગ્લેન્ડ જ્યારે ભણવા ગયા બાપુ ત્યારે ફર્સ્ટ ટાઈમ બાપુ અહીંયા શું હતા, એક પુત્રના બાપ બની ચૂક્યા હતા, મતલબ એને ત્યાં હરિલાલનો જન્મ થઈ ચૂક્યો હતો. અને પછી બાપુ બેરિસ્ટર બનવા ક્યાં જાય છે? ઇંગ્લેન્ડ જાય છે. હવે વાત અગર બેરિસ્ટરની સ્ટોરીની કહું તો અમને બરાબર કે એમાં બાપુ કઈ રીતના જાય. હવે બાપુ વોઝ ધ, આપણે એમ કહીએ ને કે આમ બાપુને જોતા એવું લાગે બાપુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હશે, નહીં, તંબુરો બ્રિલિયન્ટ કંઈ હતા નહીં. બાપુના હેન્ડ રાઇટિંગ ખુદ બાપુ ન વાંચી શકતા તો એનો માસ્તર ક્યાંથી વાંચી શકે, ચોખ્ખી વાત હતી.
બાપુ શાય કેવા હતા, એકદમ શાય નેચરના, એટલા શરમાળ પ્રકૃતિના હતા કે બાપુ ક્યારેક ક્યારેક પોતાની વાત કરતા શરમાઈ જતા. તો બીજા રે તો વાત કરવાનો સવાલ નથી થતો. તો બાપુ જનરલી સ્કૂલમાં કે ચાન્સ મળે બોલવાનો તો બાપુ શું પ્રયાસ કરતા કે હું ન બોલું, કઈ રીતે બચી જાઉં એવી કોશિશ કરી, ત્યાંથી લગભગ બાપુ છટકવાની કોશિશ કરતા. તો બાપુ પોરબંદરમાં ભણ્યા, અહીંયાથી રાજકોટ આલ્ફેડ સ્કૂલમાં ભણ્યા, કબા ગાંધીના ડેલામાં ત્યાં રહેતા રાજકોટમાં, અને ત્યાંથી દેન થોડાક સમય માટે એક સત્ર માટે ક્યાં ગયા, ભાવનગર ભણ્યા. ભાવનગર બાપુ ગયા ને, હવે અહીંથી બે સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો. બાપુ ભાવનગર એક સત્ર ગયા ને પછી સીધા ક્યાં જતા રહ્યા, ઇંગ્લેન્ડ. હવે બાપુ જ્યારે ઇંગ્લેન્ડ ગયા ને ત્યારે લોકોને શું લાગ્યું કે બાપુ શું કામ ઇંગ્લેન્ડ ગયા, શું બનવા ગયા, બેરિસ્ટર. લોકોને મતું બાપુ બેરિસ્ટર બનવા ગયા. બાપુ સત્યના પ્રયોગમાં લખે છે કે મને બેરિસ્ટર બનવું કે ડૉક્ટર બનવું કંઈ મતલબ હતો નહીં, મારે ભાવનગર ભણવું નહોતું. આપણે વિશાલબેન પૂછવું છે કેમ, આની આની તહેકીકત કરવામાં આવશે કે એવું છે શું ભાવનગરમાં. તો બાપુને ભણવું નહોતું, શું કામ, બાપુને એ કોલેજનો કોર્સ અઘરો લાગતો હતો, બાપુને એમાં અરુચિ આવી ગઈ કે આ નથી ભણવું. અને એવા સમયે હવે બાપુ આવા ઘરે કેવી, કેમ કે જો ઘરે વાત કરે એની માને કે મારે ભણવું નથી, મારે વિદેશ જવું છે, તો લોકો છે કે બી કહેતી કે ભાઈ ખીજાશે, એના ભાઈ ખીજાશે વગેરે, કોઈ વળી કહેતો ભાઈ કેમ તારે તો આડસુડો છો ને ભણવું પડે ને આ સમયમાં આમને તેમને વગેરે વગેરે. પણ બાપુએ કીધું કે હવે જો કંઈ કેવું, મારે કેવું જીવનમાં ચમત્કાર થયો કે હું એવું પ્લાન કરતો હતો કે આવું કંઈક થાય અને મારી સાથે જો કંઈક મેળ આવી જાય અને જો કોઈક મને મોકલી દે ભણવા માટે ક્યાંક બીજે અથવા આ ભણવાનું બંધ થાય તો મારું કામ થઈ જાય. અને એમાં બાપુને મદદ કરે છે એક એના નજીકના સંબંધી જોશીજી, જેને એ લોકો ક્યાં નામથી ઓળખતા, જોશીજી. નામ એનું અલગ હતું, મોહન દવે કે હમણાં લખાવું છું, પણ એ જોશીજી તરીકે કહેતા, માવજી દવે, પણ એને કહેતા શું ઘરના, જોશીજી. તો માવજી દવે આવીને એમ કહે છે કે ભાઈ છોકરાને ક્યાં મોકલો, ઇંગ્લેન્ડ બેરિસ્ટર થવા મોકલો. હવે વિલાયત ભણવા જવું એ સમયમાં ઇટ મીન્સ હિન્દુઓ માટે દરી ઓળંગવો, વિલાયત ભણવા જવું. અને વિલાયત ભણવા જવા માટે એ સમય છે ને થોડીક રૂમર્સ હતી, રૂમર્સની કદાચ એવું કહી શકાય એકદમ સાચી વાત હતી કે વિલાયત જઈને છોકરા બગડી જાય, જેમ આજે ગામડામાંથી છોકરા શહેરમાં ભણવા મોકલે તો માણસોને મા બાપને ચિંતા હોય કે ભાઈ શહેરમાં જઈને છોકરા બગડી જાય. આ બગડવું એટલે શું, એક તો શું થઈ જાય, વ્યસન, રાઈટ, કે ભાઈ પાન ફાકી તમાકુ ગુટખા બીડી જાય અત્યારનું વ્યસન છે. એમ એ વખતે વ્યસન શું હતું, મદીરા, બરાબર, સ્મોકિંગ એ બી હતું એ વખતે. બીજું શું હતું તો કે જુગાર રમવા કહેતો હતો, માંસ મટન ખાવા વળગી જાય, તો હિન્દુ ધર્મ માટે માંસ મટન ખાવું વર્જ્ય હતું, તો એને લઈને ડર હતો. અને ત્રીજું હતો કે સ્ત્રી સંગત લઈને અને એમાં આડાવડે ચડી જાય. તો ત્રણ મેજર ઇસ્યુઝ હતા એ વખતે. તો બાપુને જ્યારે પેલી પ્રપોઝલ મૂકી માવજીભાઈ દવે એની માતા સામે, અને બાપુ બેઠા બેઠા સાંભળે છે અને એની માતા ના પાડે છે કે ના એ અઘરું છે ન જવા દેવાય, અને એની માં શું બાન આપે છે કે અમારી નાત છે અમને નાત બારા કાઢી મૂકે અને આ પોસિબલ છે નહીં, પ્લસ આટલા પૈસા ક્યાંથી કાઢવા, ઇંગ્લેન્ડ જવાના પૈસા વધારે જોઈએ, 4-5 હજારનો ખર્ચો થાય એ સમયે, અને કેમ ભણવા જવું, ન્યા શું થશે, તેઓ બાને કાઢી વિચારે છે. પણ માવજીભાઈ દવે એમ કહે છે કે ભાઈ મારો પુત્ર કેવળરામ ત્યાં જ છે, એના પુત્રનું નામ કેવળરામ, કે એ ત્યાં જ છે, હું એને વાત કરી દઉં છું, એ બધું અરેન્જમેન્ટ કરી દીધી છે, પણ તમે આને ભણવા નહીં મોકલો, આ છોકરાને ભણવા ક્યાં મોકલો, ત્યાં જ. તો આ રીતના ડિસ્કશન કરીને જ્યારે એને ડિસાઇડ થાય છે, ઘરમાં ડિસ્કશન થાય છે, અને બાપુ જીદ પકડે છે કે બાપુને ઇંગ્લેન્ડ શું કામ જવું છે, કેમ કે ભાવનગર નથી ભણવું, એનો પ્લાન શું હતો, ભાવનગર નથી ભણવું, તેને જવું છે ઇંગ્લેન્ડ ભણવા. તો બાપુએ કોશિશ કરી કે ના મારે જવું છે, મારે જવું છે. એન્ડ ફાઇનલી માં કન્વિન્સ થાય છે, એના મોટા ભાઈ કન્વિન્સ થાય છે, બટ ઓન અ કન્ડિશન. અને બાપુ સમક્ષ પહેલી વાર કેટલી કન્ડિશન રાખવામાં આવે છે, 3 વખત. 3 કન્ડિશન રાખી એની માએ કે હું 3 સતેતન જવા દઉં ઇંગ્લેન્ડ. શરત નંબર 1, ત્યાં જઈને માંસને ટચ બી કરવાનું નહીં, પહેલી શરત. નંબર 2, ત્યાં જઈને મદીરા દારૂને ટચ બી કરવાની નહીં. અને ત્રીજી શરત, ત્યાં જઈને પર સ્ત્રીને ટચ બી કરવાની નહીં. આ 3 મેજર કન્ડિશન, મેજર શરતો રાખી, અને બાપુએ તરત આપણી હા નહીં જાવા દિયો, બીજું કાંઈ નહીં. અને બાપુ કહે છે હું ઇંગ્લેન્ડ ગયો ને ત્યાં સુધીમાં બાપુના ઘરે ભગવાને હારાધી દીધા હતા, અને એક દીકરો હતો, એ કોણ, હરિલાલ. બાપુ એવું કહે છે કે આગ આગ જેટલું એ વિલાયત ભણવા ગયો ને એ પહેલાં તો મેં ન કરવાના લગભગ કાંડ કરી લીધા હતા. મતલબ બાપુ જ્યાં સુધીમાં મોટા થઈને ભણવા જાય ત્યાં સુધીમાં લગભગ બધું શું કરી શકે, એક નાનું બાળક તોફાની કયું કહેવાય, તો કે એક તો શું કરે, ચોરી બાપુએ કરી હતી, પોતાના જ ભાઈનું કડું ચોર લીધું હતું, 25 રૂપિયાની પોતાની પોત પર જે કરજો હતો એ કરજો બૂરવા માટે પોતાના જ ભાઈનું સોનાનું કડું ચોર લીધું. બીજું બાપુએ શું કર્યું હતું, મદીરાપાન કર્યું હતું બાપુએ નાનપણમાં. બીજું બાપુએ શું કર્યું હતું, માંસ ખાધું હતું, રાઈટ. બાપુએ લગભગ કંઈ બાકી રાખ્યું નહોતું. અને આ બધી જ વાત, આ બધી જ વાત બાપુએ ક્યાં લખી છે, સત્યના પ્રયોગમાં, કઈ રીતના, કે મેં આ બધું ચિઠ્ઠીમાં લખીને કોને આપ્યું, એના ફાધરને.
અને એમ કહેવાય છે કે હું અમે રાતે કેટલા સમય સુધી અમે બે બાપ દીકરો રડતા રહેતા, આવું બધું લખ્યું. આનો બાપુને પશ્ચાતાપ એટલો હતો સાહેબ, બાપુ સુસાઇડ કરવા ગયા હતા નાનપણમાં. શું કરવા ગયા હતા? સુસાઇડ. શિવ રામજી મંદિરમાં સુસાઇડ કરવા ગયા અને નક્કી કર્યું કે સુસાઇડ કેમ કરશું. તો એ સમયમાં સુસાઇડનું બીજું કંઈ હતું નહીં, તો ધતુરાના ફૂલ લીધા. ધતુરાના ફૂલ બહુ ઝેરી હોય કે ધતુરાના ફૂલ ખાય અને સુસાઇડ કરી લો. અને બાપુ ત્યાં ગયા અને જેવું શિવ રામજી મંદિરમાં જઈ અને ધતુરાના ફૂલ લીધા અને ખાવાનું વિચારનો નિર્ણય થયો કે એકવાર કાઉન્સેલિંગ કરા લો સાહેબ આગળ. તો બાપુએ કર્યો મને ફોન કે હું જાઉં છું. મેં થોડીક આવો બેહો એક બેઠક કરીએ. સો કાઉન્સેલિંગ થયું બે કલાક. બાપુ ડિસાઇડ કે ના મરાય તો નહીં. તો ત્યારનું આપણું હાઈલું આવે સામના. સો ફાઇનલી ફાઇનલી બાપુના મનમાં સ્ટ્રાઇક થાય છે. શું સ્ટ્રાઇક થાય છે? કે ના ના મરાય તો નહીં, આમ થોડું મરી જાય, આમ થોડું હારી જવાય. બાપુએ ત્યારથી લખી નાખ્યું પોતાની આત્મકથામાં, એક સ્પષ્ટ વાક્ય લખ્યું ડબલ ઇન્ટેડ કોમામાં, કે દુનિયામાં કોઈ માણસ તમને એમ કહે ને કે હું મરી જઈશ, હું સુસાઇડ કરી લઈશ, એટલે માન લેવાનો કે હાવ ખોટો છે. કેમકે મરવાવાળો તમને કોઈથી કહેશે જ નહીં કે હું મરવા જાઉં છું. કેમકે સૌથી વધુ જો હિંમતની જરૂર હોય ને તો કેમાં છે? સુસાઇડમાં, મરવામાં. તો કોઈ એક વખત તમને ધમકી મારે છે કે હું જો આમ ન કે તું મરી જઈશ, તો એને એમ જ કહેવાનું કે તું જા મરી જ જા, અને નહીં મરી મારી નાખશે પણ મરશે નહીં. તો બાપુ કે મારો સેલ્ફ એક્સપિરિયન્સ છે પર્સનલ, કે ક્યારે કોઈ માણસ કોઈ દિવસ સુસાઇડ જે બોલે ને એ કરે જ નહીં, અને કરવાવાળો કોઈ દિવસ વોર્નિંગ આપે નહીં. તો આ એક બાપુને લેસન ત્યાંથી મળ્યું. બીજું, બાપુ જ્યારે કે હું વિલાયત ગયો ત્યારે વિલાયત મારી બાએ મને કેટલી શરત આપી હતી? ત્રણ, માંસ મદિરા અને પરસ્ત્રી. પણ વિલાયતમાં અલગ ચિત્ર હતું. બાપુ કે હું વિલાયતમાં ગયો ત્યાં તો કેવું હતું કે ભાઈ ત્યાં તો ઇન્ડિયાથી જેટલા લોકો આવે ને એ સૌથી પહેલું ખોટું શું બોલતા કે અમે શું છીએ? અપરિણીત. આ પહેલું ખોટું. શું કામ પહેલું ખોટું? હવે ઇન્ડિયામાં ટ્રેડિશન હતી. શું? બાળ વિવાહ. ઇન્ડિયામાં તો ત્યારે ટ્રેડિશન હતી. તો એ ટ્રેડિશનને લઈને કે મોસ્ટલી લગભગ જેટલા લોકો એ ટાઈમમાં ત્યાં ઇંગ્લેન્ડ આવે તો લગભગ પરણેલા જ હોય. પરણેલા છોડો, બધા એક એક બબે છોકરાના બાપ હોય. જેમ કે હું જતો એક છોકરાનો બાપ. હું એટલે ગાંધીની વાત કરું છું. કોના બાપ હતા? હરિલાલના. કે હું મારે ઘરે તો એક દીકરો બી હતો અને હું તો એ મૂકીને આવ્યો. પણ અહીંયા મેં આવીને ટ્રેન્ડ જોયો કે લોકો પોતાને શું ઓળખાવે છે? કુંવારા. તો સાહેબ આ મારી પહેલી ભૂલ, કે જે કયો હોય મેં બી મારી જાતને શું કીધો? કુંવારો. તો બાપુ કે અહીંથી મને થોડું થોડું એમ થયું કે આવું કરાય નહીં કરાય નહીં, પણ કોઈ પૂછે હા અમે શિખાંડી યસ આ મોજીન કે હું હજી શું છું? અનમેરિડ છું, કુંવારો છું. તો બાપુ કે એના કારણે મારે સ્ત્રી મિત્રો સાથે બોલવા ચાલન થતું. પણ પ્રોબ્લેમ બીજો હતો કે ભાઈ કુંવારો અનમેરિડ કહી દઉં પણ સ્ત્રી મિત્રો આગળ પાછું બોલાવવું જોઈએ કંઈ નીકળે જ નહીં. અને ત્યાં કેવું હતું કે ઇન્ડિયન લોકો તકની રાહ જોતા હોય. તો મેં આજ માર્ક કર્યું કે હાલું મને તો બોલતા જ નથી આવડતું આ લોકો સાથે, કઈ રીતે વાત કરવી, કેમ કરવું, કેની યાર કેમ બોલવું. તો ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી ઘણી બધી સ્ત્રીઓ મારી સાથે વાત કરતી. એમાં જેના ઘરે અમે ભાડે રહેતા, એક લેડી હતી એના ઘરે અમે બધે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા. તો એ લેડી સતત મારાથી એટલી પ્રભાવિત હતી કે કોશિશ કરતી કે મારું ક્યાંક ગોઠવી દે લગ્ન માટે. તો એ મને અવારનવાર છોકરીઓ બતાવતી, મિસ ગાંધી શી ઇઝ અ ગુડ ગર્લ. ગાંધી કે ભાઈ ગુડ ગર્લ તો છે વાત મુદ્દાની, પણ તમારા બા વાંચ બેઠા. ગાંધી છે એ તો વિચારતા કે મને મને વારે વારે. અને વચ્ચે તો એવું થયું કે એક એની કોક સગી ભાણેજ કે ભત્રીજી હતી તો એની સાથે મને રોજ ડેટ ઉપર મોકલે. તો અને ઓલી તો એ કે ભાઈ મારા કરતા ઊંચાઈ મેં થોડીક ઊંચી અને અમે હાઈલા જતા હોય પહાડમાંની મને બધું બતાવે કે આમ છું ને ઇંગ્લેન્ડમાં આ છે ને આ સરસ જગ્યા છે. અને એ મને પૂછીને જવાબ ખાલી હું કેટલો આપું? હમ હા ના. એનાથી વધારે કંઈ બોલી જ ના શકો. અને એ વાતનો એ પૂરેપૂરો આનંદ લેતી, એને મજા આવતી કે આ બરોબરનો શરમાય છે. તો એ મને વારે વારે ચીડવતી, મિસ્ટર ગાંધી સે સમથિંગ. તો બાબા એણે કીધું કે મને એમ થતું કે હમણાં હું બધું બોલવા માંડું, હે અમારું ઓરિજિનલ કાઠિયાવાડી બહાર કાઢવા અને ભૂખા કાઢ નાખું, અરે ભૂખના પેટની અહીંયા. એમ થાય બાપુ કે. અને ત્યારે તો સારું છે કે બાપુ પાસે લાકડી કે ધોતી હતી નહીં કંઈ.
હજી તો બાપુ ફૂલ ડ્રેસઅપમાં હતા. તો નસીબવાળી છોકરી અને બાપુ કે હું આમ આહીલા જતા હોય તો ક્યારેક ક્યાંક તો બાપુ કે હું એટલો પછી ઓલો થઈ જતો કે આમ ઇન્ફિરિયરિટી ફીલ કરતો કે જ્યારે છોકરી કોઈક સામાન્ય હાલીને જતો એમ કે કૂદકો મારો ને તો છોકરી કૂદકો મારી જાય અને પછી પાછળ લિટરલી આમ જોવે કે આ હું કરે. તો બાપુ કે હું કૂદકો મારો મારો અઘરો નહોતો પણ ધ વે શી લુક્સ મી જે રીતે મને જોતી ને એનાથી મારી શક્તિ હોઈ જતી. અને પછી કે હું આમ 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 કરતો જાઉં ન જાઉં જાઉં ન જાઉં અને પછી એમ કહી ખમ યુ કેન ડુ ઇટ. અને પછી હું જરાક એટલું ઠેકીને જતો ને એની પૂરેપૂરી મજા લેતી અને એવી નોટિસ માઇલ આપતી કે મને હજી યાદ છે. 16 મિનિટો છે, આઈ મીન વોટ બાપુ મીન્સ ટુ સે. બાપુ કહેતા કે ઇંગ્લેન્ડમાં આવું મારી સાથે થતું. અને એમાં એક દિવસ એ દિવસ આવી ગયો જે દિવસ બાપુ કે મને આજે યાદ છે હું એ દિવસને લઈને દુઃખી ત્યારે બી થયો ને આજે બી થયો. બાપુને એક મેસેજ મળી ગયા હતા એડવાન્સમાં ત્યાં જતાં પહેલાં બધા ભાઈબંધ દોસ્તાર હોય ને, કેમ કે આપણે તમે ન કેમ જાઓ ક્યાં જાઓ તો ગોવા તો ઉભર હું તને કહું. કે જમવાનું ક્યાં સારું મળે, તમે એવાય મરણ માણસો છે. તમે કહ્યું ક્યાં જતો હરદ્વાર તો ઉભો રે. અરે ભાઈ રેવા દે, સાહેબ રેવા દે. તો બાપુના મિત્રોએ બાપુને કીધું કે જો ઇંગ્લેન્ડમાં છે ને અમુક વસ્તુ તારે અહીંયા બિંગ ઇન્ડિયન જેમ આમ શાઇનેસ ફીલ નહીં કરવાની, અહીંયા યુ હેવ ટુ બી ઓપન અપ, તારે ખુલવું પડશે અને તારે અહીંયા થોડુંક એરા કલ્ચર જેવું તારે મગબ થવું પડશે. તો બાપુ કહેવત મારા દિમાગમાં હતી ને એક દિવસ એવું જ થયું. એક દિવસ અમે એક બે સ્ત્રી ગૃહિણી મિત્રો હતી, એક મારો મિત્ર હતો, હું હતો અને અમે બધા ગપ્પા મારતા હતા ને બેઠા હતા અને એમાં વાતની શરૂઆત માહોલ બની ગયો તો અમે જોક્સ ક્રેક કરવા માંડ્યા એન્ડ ધેટ વોઝ નોનવેજ જોક્સ. બાપુ કે હું પાર્ટિસિપેટ થયો અને બાપુ કે મેં યાદ કર્યો કે મને સૂર્યએ કીધો હતો. તો બાપુને યાદ આવી ગયો સૂર્યાવાળો જોક અને બાપુએ પોતે ઠપકાયરો ધૂમ કરે. બાપુ કે મને એમ થયું કે મને આવડે કે. તો બધા હસ્યા ને હસ્યું ને પછી ધીમે ધીમે બાપુ કે જોક્સ કરતાં કરતાં અમે હાથની છૂટછાટ લેવા માંડ્યા. સો વી વર ટચ ઇચ અધર, અમે એકબીજાને બધાને ટચ કરવા માંડ્યા અને હું અચાનક જ વેહવા માંડ્યો, મતલબ ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં હતો, લપસવાની તૈયારીમાં હતો, ધડીંગ કરીને પડવાની તૈયારીમાં હતો અને આઈ વોઝ ફૂલ્લી પ્રિપેર્ડ ફોર ધેટ. હું રેડી જ હતો, મારા દિમાગમાંથી ભૂલાઈ ગયા કોણ પૂતળી બાય અને એની ત્રણ. અરે શરદ તો પૂતળી બાઈ ની હતી ને,